હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચના 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓને વધારાશે રોગપ્રતિકારક શક્તિ. જુઓ કેવી રીતે. ભરૂચમાં સતત ફરજ બજાવી રહેલા 108 એમ્બ્યુલન્સના કર્મીઓને હોમિયોપેથિક તબીબ તરફ દંપતી તરફથી ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે માનવીની સારી રોગપ્રતિકારક શક્તિ કોરોના વાયરસથી બચવા માટેનો સચોટ ઉપાય છે. ભરૂચના ડૉક્ટર કેયુર પટેલ અને તેમના પત્ની રાશિ પટેલ હોમિયોપેથિક તબીબ છે. હોમિયોપેથીમાં રોગોનો અક્ષીર ઇલાજ બતાવવામાં આવ્યા છે. હોમિયોપેથિક તબીબ દંપતીએ અગાઉ પોલીસ કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કર્યું હતું. હાલ લોકડાઉનના સમયમાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. ચેપ લાગવાના ખતરા વચ્ચે પણ તેઓ પોતાની ફરજમાં પાછીપાની કરી રહ્યા નથી. 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટર આપવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના 22 જેટલા દર્દીઓ નોંધાયા છે અને તેમાંથી 2 સાજા થઈ ગયા છે, જે જિલ્લાવાસીઓ માટે સુખદ સમાચાર છે. લોકો અત્યારે લોકડાઉન વેરા પોતાના ઘરોમાં જ કેદ છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપર ધ્યાન આપે તે જરૂરી છે. આવો હવે સાંભળીએ ઇમ્યુનિટી બુસ્ટરના વિતરણ અંગે ડૉક્ટર રાશિ પટેલ શું કહી રહ્યા છે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. ડોઝિસ આજે અમે ભરૂચના PHC સેન્ટર્સને આપણે સેવાશ્રમ રોડમાં આપણા ખાસ એમ્બ્યુલન્સના તબીબો જે ડ્રાઇવિંગ કરે છે, જે હાઈ રિસ્ક પર રહે છે, એના માટે પ્રોવાઈડ કરવાની કોશિશ છે. અને આ જે ડોઝ છે એ લોકોને, કે એ લોકો હાઈ એલર્ટ એટલે ફર્સ્ટ લાઇન ઓફ એના પર આવે છે, તો એનાથી એમની રોગપ્રતિકારક શક્તિ થોડી બૂસ્ટઅપ થાય અને પ્રિવેન્ટિવ રીતે કામ કરે, કે હાલ કોરોનાનો ક્યુરેટિવ કંઈ પણ માર્કેટમાં અવેલેબલ નથી. તો એક કોશિશ એવી છે કે જે લોકો આપણા માટે બહાર રોડ પર ને સેવા આપી રહ્યા છે, જેમ કે પોલીસ અધિકારીઓ છે, આપણા હેલ્થ વર્કર્સ છે, તો આપણે એને આ રક્ષણ પૂરું પાડી શકીએ. આનાથી રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટઅપ થશે, એ લોકો સુરક્ષિત રહેશે તો આપણે પણ સુરક્ષિત રહી શકીશું. સો હોમિયોપેથિક મેડિસિન્સનો જે એક્શન છે, પ્રિવેન્ટિવ રૂપે જે હાલ અવર ને અવર થઈ રહ્યું છે, ને આપણે આ જ જે દવાઓ છે સુરત, બરોડા, બધી જગ્યા હેલ્થ વર્કર સુધી પહોંચવાની કોશિશ એટલે છે કે એ લોકો સુરક્ષિત એટલે આપણે સુરક્ષિત.